આજે સરકારમાં મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના પુત્ર પર ચેકડેમ બનાવવાના ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે ત્યારે આ મામલે બચુભાઈ ખાબડે સ્પષ્ટતા કરી છે તેઓએ આ મામલે જણાવ્યું છે કે મારા પુત્ર અને મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ આક્ષેપ કરનાર વ્યક્તિ મારા સામે ચૂંટણી લડ્યા હતા એ વ્યક્તિ 302 માં જેલ જઈ આવ્યા છે અને ગુનાઓ નોંધાયા છે એ બુટલેગર છે તેઓએ વધુમાં કહ્યું કે મારા દીકરાના નામ પર કોઈ પણ એજન્સી નથી આ ફક્ત પોલિટિકલ આક્ષેપ છે દરેક મજૂરી સરકારના નિયમો મુજબ કામ કરે છે અને સાથે જ ઓનલાઈન ટેન્ડરથી જેનો ભાવ નીચો હોય ટેન્ડર આપવામાં આવે છે કે અને કોઈ પણ ચેકડેમ નથી બન્યો એવા વાહિયાત આક્ષેપ કર્યા છે હાલમાં 300 ચેકડેમ બનેલા છે અને હાલ મોજૂદ છે આજે મુખ્યમંત્રી તપાસ આપ્યા બાદ 9 જેટલી ટીમો તપાસ કરી રહી હતી જે બાદ 324 ડેમ બન્યા હતા અને 302 ચેકડેમ બન્યા છે મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે મારા પુત્ર પર કે દાહોદ જિલ્લાની અંદર મનરેગા યોજનાની અંદર કોઈ ચેકડેમ બનવામાં આવ્યા નથી અને કોઈ એના નાણાં ઉપાડ લીધા છે એવી જે આક્ષેપ કર્યા છે એમાં જે આક્ષેપ કરનાર વ્યક્તિ છે એ 2017ની અંદર મારી સામે ચૂંટણી લડ્યા હતા ચૂંટણીની અંદર એમની કારમાં પરાજય થયો સ્વાભાવિક છે એમને દુઃખ થાય અને એ પોતે પણ 302માં કેટલીક વાર જેલમાં પણ જઈ આવ્યા છે પાસામાં પણ જઈ આવ્યા છે 307 પણ થયેલી છે અનેક ગુનાની અંદર એ સંડોવાયેલા છે દારૂનો બુટલેગર છે એટલે એ અમારા પર આ બધું અમે નિયંત્રણ કરીએ છીએ અમારા પર આ ખોટા આક્ષેપ એને કર્યા છે અને મારા પુત્ર પર જે એજન્સીની વાત કરે છે નરેગા યોજનાની અંદર પૂરા દેશની અંદર કોઈ પણ એજન્સીને ચેકડેમ બાંધવાનું કામ આપવાની યોજનાય નથી અને યોજના અંદર દાહોદ જિલ્લાની અંદર કોઈ પણ વિભાગે મારા છોકરાના નામ પર ચેકડેમ બાંધવાની મંજૂરી આપેલી નથી અને આપેલી હોય તો એ રજૂઆત કરનાર સાબિત કરે અને મને પત્ર નંબર આપે કે આ પત્ર નંબરથી એને ઓર્ડર આપવામાં આવેલો છે એ અમને બદનામ કરવા માટેના પોલિટિકલી અમારા પર એ આક્ષેપ કરી રહ્યા છે અને બાંધકામ કરવાની વાત કરે છે ત્યારે આ મનરેગા યોજના માંગ આધારિત યોજના સરપંચશ્રીઓ માંગણી ગ્રામ પંચાયતને ઠરાવ કરીને કરતા હોય છે તાલુકામાં મોકલે છે તાલુકામાંથી જિલ્લામાં મોકલે છે જિલ્લામાંથી એની મંજૂરી મળ્યા પછી એને તાલુકાની અંદર એનો વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને વર્ક ઓર્ડરના આધાર પર એ સરપંચો જે તે ગામની અંદર કામ કરાવતા હોય છે હવે રહી મટીરિયલની બાબત જિલ્લાની અંદર તેના ઓનલાઈન ટેન્ડરિંગના માધ્યમથી જેના સૌથી ઓછા ભાવ હોય છે એવી જે એજન્સીઓ છે એને મંજૂરી આપવામાં આવે છે એ મારા સરપંચોના માંગણા પ્રમાણે એ લોકોને પણ મંડેર એનું મટીરિયલ વેન્ડર્સના માધ્યમથી આપવામાં આવે છે.